નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃત એની ઓક્ટોબર માસમાં લેવાયેલી પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈએ. તો મિત્રો, શરૂ કરીએ આપણે વિભાગ એ થી. એમાં નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધીને આપણે લખવાનું છે. એમાં પ્રશ્ન નંબર 1, અધન્યા કા ભવતી? તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ગૌ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કલો યુગે પાપેન કે ભાંતિ? તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, પાખંડાહા. ત્યારબાદ પ્રશ્ન 3, ભીમસેનસ્ય પંથાનમ કહ અધિતિષ્ઠતિ? તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, શાખામૃગ. ત્યારબાદ નંબર 4, રાજા કિમ વસી કરોતિ? તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, સ્વપક્ષમ પરપક્ષમ ચ. ત્યારબાદ કૌંસમાં આપેલા શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પ્રશ્ન નંબર 5, રાજા ખાલી જગ્યા અસ્તિ? તો આનો સાચો જવાબ છે દોહનમ. પ્રશ્ન 6, અમુની વનાની ખાલી જગ્યા અસ્માકમ વૃત્તિ કલ્પયંતિ? તો આનો સાચો જવાબ છે કુસુમે દ્રુમે. ત્યારબાદ પ્રશ્ન 7, કૌટિલ્યો નામ ખાલી જગ્યા? તો આનો સાચો જવાબ છે ચાણક્ય. ત્યારબાદ આપણે જોડકા જોડવાના છે. એમાં પ્રશ્ન 8, અયમ મે હસ્તો? તો આની સામે આવે ઉદ્ઘોષ. ત્યારબાદ પ્રશ્ન 9, ભસ્મા વશેષમ મદનમ ચકાર? તો આની સામે આવે કુમાર સંભવમ. ત્યારબાદ પ્રશ્ન 10, ધૃતિ? તો આની સામે આવે ધર્મસ્ય પ્રથમમ લક્ષણમ. ત્યારબાદ આપણે વિભાગ બી ની શરૂઆત કરીએ. તો વિભાગ બી માં આપણને એક ગદખંડ આપેલો છે. એ ગદખંડ નો ગુજરાતી માં આપણે અનુવાદ એટલે કે ભાષાંતર કરવાનો છે. અહીંયા અથવામાં પણ આપણને એક ગદખંડ આપેલો છે, આનું પણ તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. તો તમારે આ બે પૈકી આ અથવા આ આ બે પૈકી કોઈ પણ એકનો તમારે ગુજરાતીમાં અનુવાદ લખવાનો છે. ત્યારબાદ નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં આપણે અનુવાદ કરવાનો છે. તો પ્રશ્ન 12, તો પ્રશ્ન 12 નો અહીંયા ભાષાંતર આપેલું છે એ વિદ્યાર્થી મિત્રો તમે લખી લેજો. ત્યારબાદ અથવામાં પણ આપણને એક પદખંડ આપેલો છે. તો આ બે પૈકી તમારે કોઈ પણ એકનું ભાષાંતર લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 13, એમાં આપેલા ગદખંડને વાંચન કરીને પ્રશ્નનો જવાબ લખવાના છે. એમાં પ્રશ્ન નંબર 1, પ્રજાપતેહ કે ત્રયઃ પુત્રાઃ આસન? તો આનો જવાબ છે અહીંથી લઈને અહીં સુધી. ત્યારબાદ પ્રશ્ન 2, તો પ્રશ્ન 2 નો જવાબ અહીંથી લઈને તમારે અહીં સુધી લખી દેવાનો. ત્યારબાદ પ્રશ્ન 3, તો પ્રશ્ન 3 નો જવાબ અહીંથી અહીં સુધી. અને પ્રશ્ન 4, તો પ્રશ્ન 4 નો જવાબ આ રહ્યો, દામદ દામયત ઇતિ. ત્યારબાદ આપણે વિભાગ સી ની શરૂઆત કરીએ. તો વિભાગ સી માં પ્રશ્ન નંબર 14, વર્ષા વર્ણનમ પદને આધારે વર્ષા ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 15, હનુમાનના પાત્રની વિશેષતાઓ અને આના અથવામાં ત્રય અર્થાત 3 વેદોનો સમૂહ સમજાવો. આ બે પૈકી તમારે કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 16, તો પ્રશ્ન 16 માં આપેલા ગદખંડનું વાંચન કરીને આપણે પ્રશ્નનો ઉત્તર સંસ્કૃત ભાષામાં જ લખવાના છે. તો પ્રશ્ન નંબર 1, આનો જવાબ લેખકસ્ય આવે. ત્યારબાદ પ્રશ્ન 2, તો પ્રશ્ન 2 નો જવાબ ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ. ત્યારબાદ પ્રશ્ન 3, તો પ્રશ્ન 3 નો જવાબ અહીંથી અહીં સુધી. પ્રશ્ન 4, તો પ્રશ્ન 4 નો જવાબ અહીંયા છે. અને પ્રશ્ન 5 નો જવાબ અહીંયા છે. ત્યારબાદ પ્રશ્ન 17, તો પ્રશ્ન 17 માં આપણે શ્લોક પૂર્તિ કરવાની છે. એના બે ગુણ છે. ત્યારબાદ વિભાગ ડી, તો વિભાગ ડી માં નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપણે ગુજરાતીમાં લખવાના છે. એમાં પ્રશ્ન નંબર 18, કઈ કઈ બાબતોમાં સમાનતાનું સંજ્ઞાન માનવે કેળવવાનું છે, આના બે ગુણ છે. અને પ્રશ્ન નંબર 19, ભીમસેનને માર્ગમાં રહેલ વાનર અભૂતપૂર્વ કેમ લાગે છે? વિદ્યાર્થી મિત્રો આના ઉત્તર તમે લખી દેજો. ત્યારબાદ પ્રશ્ન 20, એમાં આપેલા શ્લોકનો આપણે અર્થ વિસ્તાર કરવાનો છે અને આના 3 ગુણ છે. ત્યારબાદ આપણે વિભાગ ઈ જોઈએ. તો વિભાગ ઈમાં નીચે આપેલા ઉપર આપણે ટૂંક નોંધ લખવાની છે. તો પ્રશ્ન નંબર 21, યજુર્વેદ અને આના અથવામાં આપેલું છે કર્ણ ભારમ. તો આ બે પૈકી કોઈ પણ એક ઉપર તમારે ટૂંક નોંધ લખવાની છે અને આના 2 માર્ક્સ છે. ત્યારબાદ પ્રશ્ન 22, એમાં આપણે
અંક પ્રક્ષાલન ન્યાય સમજાવવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 23 ઉપરેક્ષા અલંકારનું એક ઉદાહરણ સંસ્કૃતમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આનો જવાબ આપેલો છે, તમે લખી લેજો. ત્યારબાદ પ્રશ્ન 24 લૌકિક છંદના બે પ્રકાર જણાવો. તો લૌકિક છંદના બે પ્રકાર છે, જાતિ અને વૃત્તિ. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 25 પંચતંત્રનો રચનાકાળ કયો મનાય છે? તો 3 સદીમાં, પંડિત વિષ્ણુ શર્મા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પ્રથમ પરીક્ષાનું સંસ્કૃતનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું. ટેક કેર, ગુડ બાય, જય ભારત, જય હિન્દ.